નમસ્કાર દોસ્તો, ફરીવાર આપની પોતાની જ યુટ્યુબ ચેનલ સૌરાષ્ટ્ર દર્શન પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે અનેક તીર્થસ્થળો, યાત્રાધામો, સૌરાષ્ટ્રની પ્રખ્યાત વાનગીઓના વિડીયોઝ આપણી ચેનલ પર અવારનવાર લાવતા જ હોઈએ છીએ. પરંતુ આજે હું તમને એક અદ્ભુત અને ખરેખર પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા એવા એક સ્થળે લઈ જવાનો છું કે જ્યાં વિદ્યાર્થીઓના સંસ્કારોનું સિંચન થાય છે, જીવન મૂલ્યોના પાઠ ભણાવાય છે. ગાંધી વિચારધારા આધારિત એક એવી આ સંસ્થા છે કે જ્યાં અનેક વિદ્યાર્થીઓના જીવનને જ્ઞાન તથા અનેક જીવન મૂલ્યરૂપી અનુભવોથી પ્રકાશિત કરે છે. એટલે આપણા ગુજરાતની એક અગ્રીમ ગ્રામ વિદ્યાપીઠ, શ્રી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને આ સમગ્ર લોકભારતી વિદ્યાપીઠનો કેમ્પસ, ત્યાં ચાલતા વિવિધ કોર્સિસની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તથા આ સંસ્થા વિશેના અનેક રસપ્રદ ફેક્ટ્સ અને ખાસ તો આ સંસ્થામાં હમણાં જ એક નવા શરૂ થયેલા કોર્સ એટલે કે B.voc ની સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો એન્ડ સુધી આ વિડીયોને જરૂરથી જોજો, કારણ કે હું પણ મારા પર્સનલ અનુભવથી કહું છું કે આ સંસ્થાનું પહાડોની વચ્ચે આવેલું આવું અદ્ભુત અને રમણીય કેમ્પસ તથા ત્યાંના આ સ્ટાફનો ખૂબ જ સરળ અને સાદો એવો સ્વભાવ અને વિદ્યાર્થીઓનો પ્રત્યક્ષ અનુભવ સાંભળીને આપને આ સંસ્થાની મુલાકાત લેવાનું ચોક્કસથી મન થઈ જશે. તો દોસ્તો, ફાઇનલી આપણે આ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના જે મુખ્ય પરિસર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. આ સંસ્થાનું લોકેશન તમને કહી દઉં તો અમદાવાદથી એક્ઝેક્ટ 200 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે, અને ભાવનગરથી જો તમે આવો તો માત્ર 45 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. આ ઉપરાંત તમે ગઢડાથી પણ અહીં આવી શકો છો, અને જો તમારે બોટાદ કે ભાવનગરથી આવવું હોય તો ટ્રેનની પણ ફેસિલિટીઝ તમને મળે, કેમકે અહીં એક રેલવે સ્ટેશન આવેલું છે. તો અત્યારે આપણે આ કેમ્પસની અંદર આવી ગયા છીએ, તો ચાલો આ સંસ્થાની મુલાકાત કરીએ અને આખું કેમ્પસ કેવું છે એ તમને બતાવીએ. મને આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવશે. તો દોસ્તો, આ વિડીયોને એન્ડ સુધી જોજો. ચાલો, આ સંસ્થાની અંદર જ્યારે તમે પ્રવેશો છો ત્યારે અહીં ઉપર જુઓ, સાઇનબોર્ડ મારેલા હોય છે કે કઈ કાર્યાલય કઈ જગ્યાએ છે. સામે જુઓ તમે લખેલું છે, મોટું રસોડું આ સાઈડ છે, મુખ્ય કાર્યાલય આ સાઈડ છે, ગૌશાળા આ સાઈડ છે. તો સાઇનબોર્ડ લગાવેલા હોય છે. આ ઉપરાંત આ સંપૂર્ણ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, સામે તમને કેમેરા પણ બતાવશે. આ ઉપરાંત ઉપર સ્ટ્રીટ લાઇટ પણ મૂકવામાં આવેલી છે. દોસ્તો, આ સંસ્થા વિશેની તમને માહિતી આપું તો શ્રી નાનાભાઈ ભટ્ટે દક્ષિણામૂર્તિ દેવની કૃપાથી 1953માં આ સંસ્થાની સ્થાપના કરેલી. અને એક વસ્તુ એ પણ તમને જણાવવા તો મને આનંદ થાય છે કે આ લોકભારતી સંસ્થા એ આપણા દેશની પ્રથમ ગ્રામ વિદ્યાપીઠ હતી. મિત્રો, આ દેશની પ્રકૃતિ અને સંસ્કૃતિને અનુરૂપ થાય એવો સ્થાયી વિકાસ સાધી આપતી ગ્રામાભિમુખ લોક કેળવણીની અખંડ જ્યોત એ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું જીવન કાર્ય એ આ લોક ભારતીનું છે. અને હા મિત્રો, આ સંસ્થાનું એક વિઝન કે ધ્યેય મંત્ર પણ ખૂબ જ સરસ છે, જે ઈશોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. અને આ ખરેખર એ આપણા જીવનમાં ઉતારવા જેવો છે, જે વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ તિરત્વા વિદ્યયા મૃતમ સ્નુતે. આખી સંસ્થા અમે તમને બતાવી, તેનો આખો એક મેપ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા જોવો, સંશોધન પ્લાન્ટ છે. આ ઉપરાંત જે ચીકુવાડી, બોરવાડી, આંબા સીતાફળવાડી એ બધું તમને બતાવ્યું, તેનો પણ અહીં મેપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જો તમે નવા નવા હોય તો આ મેપનો સહારો લઈને પણ તમે આખી સંસ્થામાં ફરી શકો છો. તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આ સંસ્થાના મુખ્ય કેમ્પસથી. તો આ સંસ્થાનું જેને મુખ્ય સ્થળ કહી શકાય તે એટલે કે સારસ્વત ભવન. આ જ સારસ્વત ભવનમાં સંસ્થાના મુખ્ય કાર્યક્રમો, તહેવારોની ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહ અને ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ આ જ સારસ્વત ભવનની અંદર જ્યારે દરરોજ સાયં પ્રાર્થના થાય છે અને તેમાં પણ તેની શરૂઆત ઈશાવાસ્યમ ઇદમ સર્વમથી થાય, ત્યારે આ જ ભવનના સંપૂર્ણ વાતાવરણને વિદ્યાર્થીઓના મધુર સ્વરોથી અદ્ભુત અનુભૂતિ અને શાંતિનો અનુભવ થાય છે. તો આ સાઈડ તમે જોવો એક સ્મૃતિ ભવન છે, સંસ્થાના અમુક કાર્યક્રમો હોય છે તે ત્યાં થાય છે. આ ઉપરાંત મારી પાછળ તમે જોઈ શકો તો એક લાઇબ્રેરી આવી છે, તો જે વિદ્યાર્થીઓને વાંચવું હોય ફ્રી ટાઈમમાં તો તેઓ ત્યાં લાઇબ્રેરીમાં જાય છે. આ ઉપરાંત ત્યાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની પણ સુવિધા છે, તો તમારે ઇન્ટરનેટનો યુઝ કરવો હોય તો પણ ત્યાં તમે કરી શકો છો. હવે દોસ્તો, વાત કરીએ તો આ જ સંસ્થાની અંદર એક લાઇબ્રેરી પણ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓ પુસ્તકોનું વાંચન એ ઉત્તમ વાતાવરણમાં કરી શકે છે. અને દોસ્તો, આ લાઇબ્રેરી એટલી વિશાળ છે કે આ લાઇબ્રેરીની અંદર 65,000થી પણ વધુ પુસ્તકો આવેલા છે, જે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અવિરતપણે વધારો કરતા રહેતા હોય છે. તથા આ જ લાઇબ્રેરી અંદર વિવિધ શૈક્ષણિક મેગેઝિન્સ પણ આવે છે, જે તમને વર્તમાન સમયની સાથે અપ ટુ ડેટ રાખે છે.
અને અહીં જ તમને ઇન્ટરનેટની સાથે કમ્પ્યુટર્સ પણ અવેલેબલ કરાવવામાં આવે છે. તો એક રીતે કહી શકાય કે દુનિયાનું સમસ્ત જ્ઞાન એ આ જ લાઇબ્રેરીની અંદર તમે પ્રાપ્ત કરી શકો છો. એ અહીં તમે જે પ્રાકૃતિક સૌંદર્યથી યુક્ત શાંતિપૂર્ણ એ સ્થળને જોઈ રહ્યા છો તે છે મિલાપ. અને અહીં જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ફ્રી ટાઈમ હોય છે ત્યારે તેઓ વાંચન કરવા માટે આવતા હોય છે. આ ઉપરાંત આ સંસ્થાની મુલાકાત લેતા અતિથિઓમાં પણ આ સ્થળ એ લોકભારતીની અનુભૂતિ માટે ઉત્તમ કહી શકાય. અને આ પરિસરમાં તમે ભાઈઓના છાત્રાલયો પણ જોઈ શકો છો. કેટલું સરસ અને રમણીય કેમ્પસ આ અહીં આવેલું છે. તો દોસ્તો અહીં રહેવાની ખૂબ જ મજા આવે હો. તો સૌ પ્રથમ તમને સૌને જણાવતા આનંદ થાય કે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ એ દેશની સર્વપ્રથમ ગ્રામ વિદ્યાપીઠ છે જેની સ્થાપના 1953માં થયેલી નાનાભાઈ ભટ્ટ દ્વારા. હા, એટલે પદ્મશ્રી નાનાભાઈ ભટ્ટ, પદ્મભૂષણ મનુભાઈ પંચોળી આપણા જાણીતા સાહિત્યકાર એમના દ્વારા થઈ છે. અને આખી સંસ્થાના કેન્દ્રમાં ગામડું છે, એટલે ગામડાના ઉત્થાન માટે જેટલા જરૂરી કોર્સિસ હોય એ બધા અહીંયા લગભગ થાય છે. હા, આ સંસ્થા વિશે આ સારો તમે પ્રશ્ન પૂછો. આમાં આપણી સંસ્થા જે છે એ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, પણ એ ઓટોનોમસ સ્ટેટસ ધરાવે છે, એટલે કે સ્વાયત્ત છે. સ્વાયત્તનો અર્થ એવો થાય કે સંસ્થા પોતે પોતાની પરીક્ષા લઈ શકે, ભણાવવાની પદ્ધતિ નક્કી કરી શકે, આખું ટાઈમ ટેબલ એને યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ ફોલો કરવાની જરૂર નથી. એટલે આપણે ત્યાં ઘણા બધા એવા વિશેષ કાર્યક્રમો છે જે તમને બીજી કોઈ જગ્યાએ જોવા ન મળે. દાખલા તરીકે આખી કેમ્પસ તમને એટલું સુંદર દેખાય છે તો વિદ્યાર્થીઓને સાફ સફાઈમાં લાગતા હોય તો એના એને માર્ક્સ છે. તો આ જો આખું છાપા સ્ટેન્ડ છે, મોર્નિંગમાં જો તમને છાપો કે ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય તો તમે આવી શકો છો. અને મને લાગે છે કે આ બધું જોઈને તમે જે વિદ્યાર્થીઓ આ લોકભારતી સંસ્થામાં ભણી ગયા છે તેમને પોતાના જૂના દિવસો પણ યાદ આવી ગયા છે. તો જો તમે આ સંસ્થામાં ભણી ગયા હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. આ ઉપરાંત જો તમે અહીંયા ન્યૂઝપેપર વાંચવા આવો છો તો સરસ મજાની ફેસિલિટી છે. કુદરતી વાતાવરણની નીચે તમારે ન્યૂઝપેપર વાંચવાનું હોય છે, ઉપર ફેનની પણ સુવિધા મળે છે, લાઇટની સુવિધા છે. આ સંસ્થાના મુખ્ય સ્થળોમાંનું એક એટલે કે અહીંનું અતિથિગૃહ. જી હા દોસ્તો, આ સ્થળ એટલા માટે ખૂબ જ વિશેષ છે કેમ કે જ્યારે જ્યારે પણ દેશ વિદેશના મુખ્ય અતિથિઓ આ સંસ્થાની મુલાકાત માટે આવે છે ત્યારે તેઓ અહીં સ્ટે કરે છે, જેમાં આપણા માનનીય મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજી, આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ શ્રી, વડાપ્રધાન શ્રી તથા અનેક સાધુ સંતો અને મહાનુભાવો જ્યારે આ સંસ્થાની મુલાકાત કરે છે ત્યારે તેઓ અહીં જ રહે છે. તો સીધી જ વાત છે કે તમને આ સંસ્થાનું મુખ્ય અતિથિગૃહ એ અંદરથી કેવું લાગે છે એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા હશે. તો ચાલો અંદર તમને આ અતિથિગૃહ બતાવી દઈએ. તો અત્યારે તમને અતિથિગૃહ બતાવી રહ્યા છે. સૌથી પહેલાં જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે મોસ્ટ પ્રાયોરિટી છે અત્યારે સેનેટાઈઝર, તમારા હાથને સેનેટાઈઝ કરી નાખો. તો આખો અતિથિગૃહ છે જે મુખ્ય મુખ્ય મહેમાનો હોય છે, જેમ કે આપણા ચીફ મિનિસ્ટર છે, આ ઉપરાંત જો ક્યારેક પ્રાઇમ મિનિસ્ટર પણ અહીં મુલાકાત લે તો તેમને અહીં રોકાવા માટે ફેસિલિટી અહીં આપવામાં આવે છે. તો આ કંઈક આ રૂમ છે, અહીંયા જો LCDની પણ ફેસિલિટીઝ છે. આ ઉપરાંત જો તમને સ્ટે કરવો હોય તો સામે એક બીજો રૂમ છે તો ત્યાં તેઓ આરામ પણ કરી શકે છે. લિવિંગ રૂમ છે, બેડરૂમ છે અને કિચનની પણ ફેસિલિટીઝ તમને અહીં મળે છે. હા, આ ઉપરાંત મારી પાછળ તમે જુઓ એસી પણ છે સરસ મજાનું. તો એકદમ હાઈફાઈ સુવિધા અહીં આપવામાં આવે છે. Yeah.
આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં રહે છે તેમને પોતાનું બધું કામ પોતાની સાથે કરવાનું હોય છે, અને સંસ્થાના રૂલ્સમાં એક એ પણ છે કે તેમને ખાદીના વસ્ત્રો પહેરવાનું હોય છે. મહાત્મા ગાંધીજીએ સૂચિત કર્યું હતું સાફ સફાઈ તેમને આ સંસ્થાની બધા જ વિદ્યાર્થીઓ પોતાની જાતે કરે છે, તો આ પણ એક મોટી વાત કહેવાય. આ ઉપરાંત જે રસોઈ બનાવવાનું કામ હોય છે તેમાં પણ વિદ્યાર્થીઓ મદદ કરતા હોય છે. તો એક વસ્તુ એ પણ છે કે આ સંસ્થામાં જે વિદ્યાર્થીઓ ભણ્યો હોય ને એ ક્યારેય જિંદગીમાં કોઈ પણ જગ્યાએ જાય ક્યારેય પાછો નહીં પડે. એકદમ સાચી વાત, એકદમ સાચી વાત. ઝેર તો પીધા જાણી જાણી, કુરુક્ષેત્ર, સોક્રેટિસ જેવી ગુજરાતી સાહિત્યની અંદર અદ્ભુત નવલકથાઓ જેમણે આપી છે એવા દર્શક એટલે કે શ્રી મનુભાઈ પંચોળી એ આ જ સંસ્થાની અંદર પ્રાધ્યાપક તરીકે રહ્યા હતા, અને ભારત સરકારે તો તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે. એટલે કે આપણા દેશના બીજા નંબરનો સૌથી ઉચ્ચ એવોર્ડ પદ્મવિભૂષણ પછી પદ્મભૂષણ, સૌથી પહેલાં તો ભારત રત્ન આવે તો આ એવોર્ડથી તેમને ભારત સરકારે સન્માનિત કર્યા છે એવા મનુભાઈ પંચોળી. આ જ જગ્યાએ આ જ એમનું ઘર છે, તમે પાછળ જુઓ તો અહીં જ તેઓ રહેતા હતા. તો ચાલો તેમનું ઘર તમને બતાવીએ, આવી જાઓ. મારી સાથે અત્યારે રામદાદા છે, રામભાઈ પંચોળી તેમનું નામ છે, અને તેઓ ગુજરાતી સાહિત્ય અંદર જેમનું એક અદ્ભુત યોગદાન રહ્યું છે એવા મનુભાઈ પંચોળી એટલે કે જેમને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ તેમના દીકરા છે. તો મનુભાઈ પંચોળી એટલે કે દર્શક, એમનું તમારા જીવનમાં શું રોલ રહ્યો છે પિતા તરીકે? અને તેમને તો ભારત સરકારે પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે, એ તો ખૂબ જ ગૌરવની વાત હોય, તો તેમના વિશે અમને જણાવો દાદા. એટલું જ હું કહી શકું કે જે કંઈ સમજવાનું ક્ષેત્ર મારા મનમાં વ્યાપક થયું એ એમની દેણ છે, કે દરેક ક્ષેત્રમાં એમનો હંમેશા રસ રહ્યો, અને માત્ર રસ નહીં પણ વિચાર આચારમાં પણ શક્ય એટલું, એ રાજનીતિ હોય, ખેતી હોય કે શિક્ષણ હોય, સમાજ સેવાની વાત, પણ એ બધામાં હંમેશા આચાર કરતા રહ્યા. એટલે એક વિચારવાની, એક વ્યાપક રીતે બધું સમજવાની એમાંથી એક મને શક્તિ મળી. ખૂબ ખૂબ આભાર દાદા. તેમને પદ્મભૂષણનો એવોર્ડ મળ્યો છે, તો એવોર્ડ અત્યારે અહીંયા જ છે. મનુભાઈ પંચોળી સન 1934માં દક્ષિણા મૂર્તિના ગૃહપતિ હતા, પછી તેઓ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા, અને અહીં એમણે અનેક ઉત્તમ સાહિત્યની રચના કરેલી છે. લોકભારતીનું ઘડતર અને ચણતર કર્યું છે. આ ઉપરાંત તમે અહીં જે ઋષિકુંજ નામક સ્થળને જોઈ રહ્યા છો તે છે શ્રી નાનાભાઈ ભટ્ટનું નિવાસસ્થાન, એટલે કે જેમણે આ ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તો દોસ્તો, હવે આ સંસ્થાની અંદર જે કોર્સિસ તમને ભણાવવામાં આવે છે તેની તમને માહિતી આપું, તો આખી સંસ્થા એના કેન્દ્રમાં એક ગામડું છે, એટલે કે ગામડાના ઉત્થાન માટે જરૂરી એવા બધા જ કોર્સિસ આ સંસ્થાની અંદર થાય છે. તેમાં પહેલો જે કોર્સ છે તે છે B.RS એટલે કે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, ગુજરાતીમાં આપણે તેને ગ્રામ વિદ્યા શાખા કહીએ છીએ. દોસ્તો, હવે B.RS જે વિદ્યાર્થીઓ કરે છે તે એગ્રીકલ્ચર અને હ્યુમેનિટીઝમાં તેઓ ગ્રેજ્યુએટ થાય છે. આ ઉપરાંત જેને આપણે કૃષિ અને લોક શિક્ષણ કહીએ છીએ, જેનો મુખ્ય ઉપદેશ એ ગામડાઓના ઉત્થાન કે વિકાસનું હોય છે, આથી જ તો દોસ્તો આપણે તેમને ગ્રામ સેવક તરીકે ઓળખીએ છીએ. અને તેનો જ માસ્ટર કોર્સ એટલે કે MRS માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ પણ આ જ સંસ્થાની અંદર કરી શકાય છે. હવે દોસ્તો, આખી સંસ્થાના કેન્દ્રમાં જેમ મેં કહ્યું તેમ ગામડું હોવાથી અને તેની સંસ્કૃતિના વિકાસનું લક્ષ્ય છે, આથી સારા શિક્ષકોની પણ આપણને જરૂર પડે છે. તો લોકભારતી અધ્યાપન મંદિરમાં D.l.ed અને B.ed એમ બંને કોર્સિસ અહીં તમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે, અને અહીં તાલીમાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન ન મેળવતા અનુભવથી સમજેલા હોવાથી અહીંનું D.l.ed અને B.ed એ બંને ખૂબ જ વિશેષ છે. આ ઉપરાંત અહીં આ સંસ્થાનો એક નવો જ કોર્સ એ હમણાં જ શરૂ થયેલો છે, જેનું નામ છે B.voc એટલે કે બેચલર ઓફ વોકેશન, કે જેના વિશેની સંપૂર્ણ અને ઊંડાણપૂર્વકની માહિતી એ અહીંના જ B.voc અધ્યાપક અને ડાયરેક્ટર એવા ડૉક્ટર વિશાલ સર પાસેથી આપણે લીધેલી છે. અને જો તમારે તેનો વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો અત્યારે તમે મારી પાછળ આ જોઈ રહ્યા છો, આ સંસ્થાની ગૌશાળા છે, અને કોઈ પણ જગ્યાએ આપણે જઈએ અને મારી ચેનલમાં જો તે સંસ્થામાં ગૌશાળા હોય તો તેનો વિડીયો હું તમને અચૂક બતાવતો હોઉં છું, કેમ કે ગાય આપણી માતા છે, તેમના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો અહીંયા જે ગૌશાળા છે
તે ગૌશાળામાંથી વિદ્યાર્થીઓ જ તમામ પ્રકારનું કામ કરતા હોય છે અને તેમને સામે પૈસા પણ આપવામાં આવે છે અને પોતાના કામ પ્રમાણે જે પોતાની સંસ્થા હોય પોતાની હોસ્ટેલ હોય તેમના માટે તેઓ અહીંથી દૂધ લઈ જતા હોય છે અને આ સંસ્થામાંથી જે ગાયમાંથી ગાયનું દૂધ હોય છે તેમાંથી સરસ મજાની કેન્ડી પણ બનાવવામાં આવે છે તો એક ગૃહ છે અને અહીંયા તમે જુઓ જેટલી ગાયો હોય તેમનો ગાયોના નામ હોય છે તેમના માતાના પિતાના તો આ બધી માહિતી અહીં લખેલી હોય છે અને એ જ ગાયને અહીં બાંધવામાં આવે છે અને સવાર સાંજ જે ગાયને દોવાની હોય ત્યારે તેમને અહીંયા લાવવામાં આવે છે અને એક વિશેષતા એ પણ છે કે જ્યારે ગાયો સાંજે આવે છે ત્યારે પોતાના ખીલ્લામાં એટલી બધી ગાયો છે પણ જે ગાય પોતાનો ખીલો એ ખુદ પસંદ કરી લે છે અને ત્યાં આવીને ઊભી રહી જાય છે તો અત્યારે આપણે આ ગૌશાળા છે તેના કેમ્પસમાં છીએ તમે જો આ સંસ્થાની અંદર ટોટલ તમને ગાયોની સંખ્યા કહો તો એ 98 જેટલી ગાયો છે તેમાંથી દૂધની ગાયો છે એ 26 જેટલી છે અને એક દિવસનું 190-200 લીટર જેટલું દૂધનું ઉત્પાદન થાય છે આ ઉપરાંત જે આ ગાય માતાનું દૂધ હોય છે તેમાંથી અહીં દહીં છાસ વગેરે આ સંસ્થામાં આ જ ગાયું માતાના દૂધમાંથી બનાવવામાં આવે છે આ ઉપરાંત અહીં આઈસ્ક્રીમ કેન્ડી શ્રીખંડ જેવી મીઠાઈ પણ બનાવવામાં આવે છે માવો પણ બનાવવામાં આવે છે તો એ આ બધી જ ગાય માતા છે અને સાંજે જ્યારે મેં તમને ઓલું બતાવ્યું દોવા માટે સામેનું જે ગૃહ છે ત્યાં લઈ જવામાં આવે છે તો અત્યારે તમે જુઓ આ ગાય છે આ સાહીવાલ ગાય છે આ ઉપરાંત આ બાજુ જે બધી ગાય તમે જોઈ રહ્યા છો આ બધી ગીર ગાય છે તો બધી ગાયનો સ્વભાવ એકદમ છૂટી જ બાંધી છે બાંધી નથી એકદમ છૂટી છે અહીંયા અને તેમનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે અહીંયા અમે ઊભા હતા તો મારી પાસે આવીને ઊભી રહી ગઈ છે આ ગાય જુઓ આ બધી ગાય તમે જુઓ આ ગીર ગાય છે આ જુઓ આખું બાલ મંદિર છે નાના નાના જે વાછડા હોય છે વાછડી હોય છે દૂધની ગાયના વાછડા હોય અહીંયા રહે છે અત્યારે જુઓ બધા શાંતિથી ઊભા રહી ગયા છે અમને જોઈને સાથે જુઓ આગળ આગળ આવતા જાય છે જુવાર કે મકાઈ એનું કરે બરોબર પછી એની ઉપર ગોળ ની રસી અને મીઠું છંટકાવ કરવામાં આવે જેનાથી એની પ્રક્રિયા જે આપણે લાવવામાં આવે ને લીલું લઈને પ્રક્રિયા કરે ને ઘાસ લીલું રહે અને ઉનાળાના સમયમાં આપણે જે લીલા સાડીની તંગી હોય ત્યારે આપણે આ પશુઓને આ ચારો ખવડાવવાનો એમ ને પશુઓને ચારો ખવડાવવાનો વાહ લીલો આ કે કોનો આપણે પગે કરી તા અત્યારે એવું નું લીલા જેવું છે અત્યારે તમે સામે જોવો છો આ વિજ્ઞાન ભવન છે અહીંયા સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા હોય છે તે તમામ પ્રોજેક્ટ અહીં રાખવામાં આવતા હોય છે આ ઉપરાંત જે લોકો અહીં સંસ્થાની મુલાકાતે આવતા હોય છે નાના નાના બાળકો હોય છે સ્કૂલના તે બધા આ વિજ્ઞાન ભવનની મુલાકાત એ અચૂક લેતા હોય છે તો ચાલો આપણે આ ભવનની મુલાકાત આ પ્રોજેક્ટમાં કામ કરું છું વિજ્ઞાન ભવનનું જો આ મોડેલ છે એ વિદ્યાર્થીઓ માટેનું એક મેજિક બોક્સ એ વિદ્યાર્થીઓમાંથી એ રીતના નક્કી કરે એમને વિચાર આવે કે આ પ્રોજેક્ટ કઈ રીતના કામ કરે છે કારણ કે ઉપર તો કંઈ આપણે શેડ આપેલા છે નહીં વાયર કે તો વિદ્યાર્થીઓને પ્રશ્ન થવો જોઈએ હા હોલ્ડર વગેરે ચાલુ કઈ રીતના થાય બાળકો પહેલાં વિચારતા થાય એમને મનમાં એક પ્રશ્ન થાય કે ખરેખર આ કઈ રીતના થાય છે કારણ કે આમાં છેડા તો આપણે આપેલા નથી તો ચાલો દોસ્તો હવે થોડું મગજ ઘસો અને અમને જણાવો કે આ મોડેલ પાછળનું સાયન્સ શું હોય છે કેમ કે કોઈ પણ પ્રકારનું વાયરિંગ કે ઇલેક્ટ્રિક કનેક્શન વગર આ તમામ બલ્બ એ ચાલુ છે તો તેની પાછળનું કંઈક તો સાયન્સ હશે ને તો તમને જો ખબર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો પછી આ તો માઇક્રોસ્કોપ છે જે વિદ્યાર્થી હા સૂક્ષ્મ તે વિદ્યાર્થી પ્રોજેક્ટ કરવાનો આવે છે ધોરણ 5-10 સુધીના વિદ્યાર્થીઓ માટેનું છે તો બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી હોય છે હા આ સૂર્ય છે આ ચંદ્ર છે અને આ પૃથ્વી છે જ્યારે આ ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે આ પૃથ્વી છે
એ ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ થતું હોય છે. તો આ એક બેઝિક કોન્સેપ્ટ છે, બેઝિક, હા, એ પણ અહીં મૂકવામાં આવ્યો છે. બાળકોનો સંપૂર્ણ વિકાસ આ રીતે થાય તેની માહિતી અહીં તમને મળી જશે. જો તો અંદર બતાય સામે લખ્યું છે બતાય છે, હા, આ રીતે કાચની ગોઠવણી કરવામાં આવેલી છે. 45 ડિગ્રીના ખૂણે ગોઠવણી કરેલી હોય છે ઉપરને નીચે બંને સાઈડ. તો સામે જે લખાણ લખ્યું હોય છે તે તમને બતાય છે. સબમરીનની ડિઝાઇન તમે જોવો તેમાં પણ કંઈક આ પ્રકારનું પેરિસ્કોપ લગાવેલું હોય છે. અહીં તમે અહીંના જ તાલીમાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા વિજ્ઞાન નિયમ પર આધારિત કેટલાક મોડલ્સ જોઈ શકો છો. આ ઉપરાંત જ્યારે D.l.ed અધ્યાપન મંદિરમાં બાલવાડી નામના એક ઉત્સવની ઉજવણી થતી હોય ત્યારે બાલવાડીના જ એક વિભાગ એટલે કે વિજ્ઞાન શાળાની હજારો વિદ્યાર્થીઓ મુલાકાત લેતા હોય છે અને પ્રયોગો તથા પ્રત્યક્ષ અનુભવોને આધારે તેઓ વિજ્ઞાનના જટિલ નિયમો અને સિદ્ધાંતોને પણ રમત રમતમાં શીખી લેતા હોય છે, જે આ વિજ્ઞાન શાળાની એક વિશેષતા કહી શકાય. તથા આ વિજ્ઞાન શાળાના પરિસરમાં તમે અનેક વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત અને કાર્ય કરતા એવા મોડેલ્સ પણ અહીં મૂકવામાં આવેલા છે, જેમ કે આધુનિક ઉર્જા યંત્ર, સોલાર વોટર હીટર, સૂર્ય કુકર વગેરે. અને આ તમામ મોડેલ્સમાં મને એક મોડેલ્સ ખૂબ જ વિશેષ લાગ્યું, તો તે મોડેલ અત્યારે ચાલો હું તમને બતાવી દઉં. આ સાયકલ ચલાવવાનું અને સામે મોટરમાંથી પાણી નીકળશે, આનાથી બે ફાયદા થાય છે. એક તો વીજળીની બચત થઈ જાય, એટલે વીજળીની કોઈ જરૂર નથી પડતી, અને બીજું કે આપણી એક્સરસાઇઝ પણ થઈ જાય. તો આ સરસ મજાનો પ્રોજેક્ટ છે. અત્યારે જો હું આ સાયકલ ચલાવીશ અને સામેથી પાણી નીકળશે આ કૂવામાંથી. તો અત્યારે તમે જોઈ રહ્યા છો અહીં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણદાદા દવેનું ઘર છે અને અહીં ઔષધ બાગ પણ આવેલો છે. સામે તમે જો આખો ઔષધ બાગ છે તે બાગ તમને બતાવું. તો જેટલી જેટલી પણ વનસ્પતિઓ અહીં છે બધાના નામ અહીં લખેલા છે. ખરખોડી છે, સતાવરી છે, મરવો છે. તો આ તમામ વનસ્પતિ છે બધી અને ઔષધિ પ્રકારની વનસ્પતિ છે અને ઔષધિઓના કેટલા ગુણ રહેલા હોય છે તો આપણે સૌ જાણીએ છીએ. આ એક વર્મી કમ્પોસ્ટ બનાવવાનું, ખાતર બનાવવાનું એક પ્લાન્ટ છે. તે આપણે ઘરનો જે કચરો હોય ને એ બહાર નાખી એમની કરતાં બેટર ઘરમાં એક ખાડો કરીને ત્યાં બનાવીને પછી એમાંથી ખાતર જે નીકળે એ આપણે ઔષધ બાગમાં પણ નાખી શકીએ. એટલે વેસ્ટમાંથી બેસ્ટ તરીકેનો આ પ્રોજેક્ટ છે. વેસ્ટમાંથી બેસ્ટ તરીકેનો પ્રોજેક્ટ છે. ઉત્તમ પદ્ધતિ છે ખાતર બનાવવાની. વર્મી કમ્પોસ્ટ હોય છે, ગાર્બેજ હોય છે તે આ નાખી દેવાનું અને તેમાંથી જે ખાતર બને તે આપણે ઔષધિ બાગમાં અહીં ઉપયોગ કરવામાં આવે છે. તો આ ખૂબ જ સારી એવી પદ્ધતિ છે. ઘણા બધા ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિઓ છે. તો દોસ્તો, આ સંસ્થા સાથે જોડાયેલી એક સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મારી પાછળ તમે જે અત્યારે હિલ્સ જોઈ રહ્યા છો, તો આપણા ભારતના જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા, ફર્સ્ટ પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તેઓ આ સંસ્થાની મુલાકાતે આવ્યા હતા અને ત્યારે તેમનું ટેન્ટ છે એ આ હિલ્સ ઉપર રાખવામાં આવ્યું હતું. તો એટલે આ હિલ્સને રાજેન્દ્ર હિલ તરીકે ઓળખવામાં આવે છે. તો એટલી આ ઇન્ટરેસ્ટિંગ વાત છે આ સંસ્થા સાથે જોડાયેલી. હવે અહીંયા તમે જુઓ આસપાસ આ ચીકુની વાડી છે, આંબાની વાડી અહીં મળશે, બોરડીની વાડી છે, લીંબુની વાડી છે,
તો સંસ્થામાં જે વિદ્યાર્થીઓ છે તેઓ આ તમામ જે ખેતરો છે ત્યાં તેઓ કામ કરવા આવતા હોય છે અને એના માટે તેમને સામે પૈસા પણ આપવામાં આવે છે. શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ ઘણી બધી કરાવવામાં આવતી હોય છે, જેમ કે ઇન્ટર્નશિપ થતી હોય છે, બાજુમાં ઘણા બધા પર્વતો છે તો ત્યાં ટ્રેકિંગ પણ તેઓ કરવા જતા હોય છે. અને એક વસ્તુ મેં સાંભળેલી છે કે ખજાનાનો શોધ એવી એક જે દિવસે ખજાનાની શોધ હોય તે દિવસે સવારમાં વહેલા 4:30-5 વાગે જે અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓ છે, જે આ બધી પર્વતમાળાથી પરિચિત છે, એ લોકો થોડો થોડો નાસ્તો, રેવડી છે, સિંગ છે, ડાળિયા છે, ચોકલેટ છે, એના નાના નાના પેકેટ બનાવે. નાના નાના એટલે 5-1 કિલોના, એટલે કેમ કે એક ટુકડીમાં 30-40 જણા હોય તો બધાને પૂરતો નાસ્તો થઈ જાય. પછી દરેક ટુકડીનું એક નિશાન બનાવવામાં આવે, એક ચિહ્ન હોય. દાખલા તરીકે એક ટુકડીનું હોય એરો, તો બીજી ટુકડીનું હોય એરો પ્લસ સર્કલ હોય, તો એ ટુકડીએ અહીંથી શરૂ કરીને છેક આખી પર્વતવાળો એ જ સિગ્નલને એ જ નિશાનને ફોલો કરવાનું છે. અને ત્યાં તમે જાઓ એટલે ડુંગર ઉપર એક ચિઠ્ઠી તમને મળે કે અહીંથી 50 મીટરના રેડિયસમાં ખજાનો છે, શોધો. પછી ઘણી વખત આમ ચડાવે ઉતારે, ચડાવે ઉતારે, આખું પૂરું થાય એટલે ખજાનામાં તો રેવડીને સિંગ જ છે. ખરેખરો ખજાનો આ પ્રક્રિયાનો છે, આમાં જે આનંદ આવે છે ને એ ખજાનો છે. અને પછી એક જે સ્થળ નક્કી કર્યું હોય ત્યાં બધી ટુકડીઓ ભેગી થાય, તે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય. આ જે સહજીવન જે છે ને એ લોકભારતીનો પ્રાણ છે. સાથે રહેવું અને કોઈ ભૌતિક આનંદ માટે સંસ્થા વર્ષોથી એમ કહે છે, તમને અનુભવ પણ થાય કે આનંદ માટે એટલા બધા પૈસાની જરૂર નથી જેટલા લોકો ગાંડા થયા છે, ચિંતામાં એટલી પડી જાય કે પોતાના શરીરમાં રોગ નાખી દે છે. સાચો આનંદ પ્રકૃતિના ખોળામાં, પ્રકૃતિના ખોળા છે. અહીંયા તમે વિદ્યાર્થી જુઓ ને, એનું આર્થિક બધું ભૂલી જશે, સામાજિક ભૂલી જશે, પ્રકૃતિમય થઈ જશે એના વાતાવરણમાં. એટલે એ દ્રષ્ટિએ ખજાનો અહીંયા ખૂબ છે. તો સર આપણી સાથે જોડાણા, તેમનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આખી સંસ્થાની માહિતી આપવા બદલ સર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ સાઈડ એક આંબા વાડી આવી છે, લગભગ 180 જેટલા આંબા તે વાડીમાં છે. આ ઉપરાંત સામેથી તમને બતાવું તો ત્યાં આંબા છે. આ બાજુ તમે જુઓ તો ચીકુની વાડી છે, જ્યાં સુધી તમારી નજર જશે ત્યાં સુધી નકરા ચીકુ હશે. અને આ જો અહીંયા બોર્ડ લખ્યું છે, લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત ખેતી વિભાગ આમ્રકુંજ. આંબાની સંખ્યા 180 છે અને વિસ્તાર 6 વીઘા. તો 6 વીઘાના વિસ્તારમાં ફેલાયેલી છે આંબાની ખેતી. આ ઉપરાંત સરઘવાના પણ તમને ઝાડ દેખાશે. આ બાજુ ચીકુના ઝાડ છે, સીતાફળી છે. તો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો, આ સંસ્થાની મુખ્ય ઓફિસ છે. તમામ પ્રકારનું ઓફિસ વર્ક અહીંયા થાય છે. અને આ લોકભારતી સંસ્થા છે આખી, એ તમે પાછળ બોર્ડમાં વાંચી શકો છો, તે મહારાજા કૃષ્ણકુમાર છે જે ભાવનગર યુનિવર્સિટીની અંદર આવે છે. આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો, આને કહેવાય છે ચાંદીનું વૃક્ષ, જે અહીંના વિદ્યાર્થીઓ દ્વારા જ આ વૃક્ષો લગાવવામાં આવ્યા છે. એક વસ્તુ આ પણ ખૂબ જ મહત્ત્વની છે કે વૃક્ષારોપણ પણ વિદ્યાર્થી જીવનનો ભાગ હોય છે. તો જો ઘણા બધા વૃક્ષો અહીં વિદ્યાર્થીઓ દ્વારા રોપવામાં આવ્યા છે. જો આ તમે અત્યારે જોઈ રહ્યા છો, આ છે ઓપન ક્લાસ. તો આ એક સંસ્થાની એક આગવી વિશેષતા પણ ગણી શકાય કે અહીં વિદ્યાર્થીઓ છે અહીંયા બેઠા હોય છે અને સર અહીંયાથી ભણાવતા હોય છે. તો પ્રકૃતિના વાતાવરણમાં અને વૃક્ષોની નીચે બેસીને ભણવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. એ તો અમે પણ જ્યારે ભણતા ત્યારે અમે પણ અનુભવ્યો છે. તો જે વિદ્યાર્થીઓ અહીં ભણીને ગયા છે તેમને કદાચ આ વસ્તુ જોઈને આ બધી જ વસ્તુ તમારી નજર સમક્ષ રજૂ થઈ ગઈ છે. તો એના માટે જ અમે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. સંસ્થાનું કૃષિ સંશોધન વિભાગ છે. અહીં એક ઝવેર બાપા હતા, તેમણે આ સંસ્થામાં ઘઉંની આપણે આશરે 1500 જેટલી જાત આવે તેમાંથી આ સંસ્થાની અંદર લોક 1 થી લોક 9 પ્રકારની જાતની શોધ કરવામાં આવી છે. તેમાં લોક 1ની શોધ આ ઝવેર બાપા સામે તમે બોર્ડમાં જોઈ રહ્યા છો તેમણે કરી હતી. આ ઉપરાંત અત્યારે લોક 10ની પણ સંશોધન આ સંસ્થામાં કરવામાં આવ્યું છે. તો આ 10 પ્રકારની જાત એ ઘઉંની આ જ સંસ્થાની અંદરથી શોધવામાં આવી હતી. તો ચાલો દોસ્તો, હવે આપણે આ સંસ્થાનું એક વિશિષ્ટ સ્થળ એટલે કે પ્લગ નર્સરીની મુલાકાત લઈએ કે જે બગાયત ખાતું ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પણ છે. આ નર્સરીમાં તમને વિવિધ પ્રકારના છોડવાઓ અને રોપાઓ જોવા મળશે. તેમાં અહીંથી તમે રોપાઓ ખરીદી પણ શકો છો. આ ઉપરાંત
અહીંથી તમે જે છોડવાઓ કે રોપાઓ ખરીદવા માંગો છો તેમાં તમે વિવિધ પ્રકારના ફૂલ છોડ, ફળો અને શાકભાજીઓના રોપાઓ તથા ઔષધીય વનસ્પતિઓનો પણ તેમાં સમાવેશ થાય છે. અમે જ્યારે દોસ્તો આ નર્સરીની મુલાકાત લેવા ગયા હતા તે દિવસે તો તે બંધ હતી, પરંતુ જો તમારે તે નર્સરીને અંદરથી જોઈ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો, તેના પર આપણે વિડીયો ચોક્કસથી મૂકી દઈશું. અત્યારે સંસ્થાના એક વિદ્યાર્થી છે, તમારું નામ શું? મારું નામ મેળજ્ઞા મહેશ. મહેશભાઈ, કયા કોર્સમાં તમે અભ્યાસ કરો છો? બીઆરએસમાં. બીઆરએસમાં અભ્યાસ કરો છો, તો આ સંસ્થાનું વાતાવરણ તમને કેવું લાગે છે? ભણાવવાની જે ફેસિલિટીઝ તમને અહીં આપવામાં આવે છે, આ ઉપરાંત અહીં તમને શું શું ભણાવવામાં આવે છે તેની વિશે માહિતી આપો. અહીંયા તો બે વિભાગ પડે, એક ઋષિવાળાના અને કૃષિવાળાના, પણ આ એવું કંઈ છે ને બધું બધા સરખી રીતે ભણાવવામાં આવે છે, એટલે બહુ મજા આવે. અને રહેવાની અને તમામ પ્રકારની સગવડ કેવી છે? રહેવાની તો બધા ખૂબ જ હળી મળીને રહે, અને હોસ્ટેલમાં જીવન એક જાતનું એવું જીવન મજા આવે ને કે જાણે આપણે સમૂહમાં રહેતા હોય ને એ રીતનું જીવન મજા આવે. 100% ખૂબ સારી વાત કરી તમે, આભાર, થેન્ક યુ. દોસ્તો, આ સંસ્થાની અંદર કુલ 33 જેટલા ડિપાર્ટમેન્ટ્સ આવેલા છે, પરંતુ તે સમયના અભાવે અમે દરેક ડિપાર્ટમેન્ટ્સની મુલાકાત નથી લઈ શક્યા, પરંતુ અહીંના મુખ્ય જે સ્થળો છે તેનાથી તમને અવગત કરાવવાનો મારો પ્રયાસ રહ્યો છે. આશા રાખું છું કે તમને તે ખૂબ જ ગમ્યો હશે. જો દોસ્તો આપને આ વિડીયો ખરેખર ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો તમારા તમામ મિત્રો, સ્નેહી સંબંધીઓ અને વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો અને આ વિડીયોને એક લાઈક આપી દેજો. વાતાવરણ તે એટલું શુદ્ધ અને સકારાત્મક છે કે બસ સમય પણ જાણે અહીં રોકાઈને આ ઉત્તમ ક્ષણોની અનુભૂતિ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. દોસ્તો, બે ઘડી અહીં બેસીને તેનું માણવાનું મન થઈ જાય, અને ચોતરફ હરિયાળી, સ્વચ્છતા અને ગાંધી વિચારધારાની સોડમ એ સમગ્ર વાતાવરણને આનંદિત બનાવી રહ્યું છે. અને શ્રી નાના દાદા, શ્રી દર્શક દાદા, બુચ દાદા અને મૂળશંકરભાઈના આ ઉત્તમ વિચારોની અનુભૂતિ ચોક્કસથી તમને આ સંસ્થાની અંદર આવશો એટલે થશે જ અને થશે જ. તો દર્શક મિત્રો, અહીં નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી એવી લોકભારતી સંસ્થાનો આખા કેમ્પસનો અમે તમને પરિસર બતાડ્યો, તેમજ એઝ અ પ્રોફેસર, એઝ અ શિક્ષક તરીકે કાર્યરત એવા મહાન સાહિત્યકાર એવા મનુભાઈ પંચોળી, જેને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ, એમનું આખું દર્શન કુંજ એટલે કે એમનું મકાન તમને બતાડ્યું, એમનું ઘર બતાડ્યું. અને જો મિત્રો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો તમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો. જય માતાજી.